हेलो विद्यार्थी मित्रों, केम छो? विद्यार्थी मित्रों, हूँ भावना पटेल। आजनो वीडियो आपणे धोरण एकना विद्यार्थी माटे बनावी रह्या छे अने मारो विषय छे गुजराती। तो आजे आपणे गुजराती विषयमां जोईशुं विरोधी शब्द चित्र द्वारा। विरोधी शब्द जोईशुं ए चित्र द्वारा जोईशुं आपणे। तो चालो आपणे जोईए। सौथी पहेला तमने आ जे देखाय छे चित्र, तो ये चित्र में तमे जोई सको छो, बराबर। आज सौथी पहला चित्र छे ने, ए पहला चित्र में आपणे आज एक पक्षी देखाय छे तमने। ए पक्षी क्यां बेठुं छे? झाड़नी ऊपर। अने जे आ बिलाड़ीनुं चित्र छे ए झाड़नी नीचे बेठे छे, बराबर। एटले आपणो विरोधी शब्द शुं बन्यो? ऊपर नीचे। विरोधी शब्द बन्यो ऊपर नीचे। तो आपणे ए ऊपर नीचे चित्र द्वारा जोयुं એટલે આપણને જલ્દીથી ખબર પડી જાય। ત્યારબાદ બાજુમાં ચિત્ર છે, તો બાજુમાં ચિત્ર છે તો તમે જુઓ આ જે ટેબલ છે એ આ પલંગની નજીક છે, બરાબર, આ નજીક છે। અને આ જે ડસ્ટબિન છે, જુઓ તમે કોર્નરમાં જોઈ શકો છો, એ આ પલંગથી થોડું દૂર છે। એટલે એનો વિરોધી કયો શબ્દ બન્યો? નજીક, દૂર। નજીક, દૂર। હવે આગળ ચિત્ર જોઈએ। આગળ ચિત્રમાં તમે જુઓ, પહેલું ચિત્ર છે એ, તો પહેલું ચિત્રમાં એક વૃદ્ધ માણસ દેખાય છે। વૃદ્ધ એટલે ઉંમરલાયક જે માણસ હોય એને વૃદ્ધ કહેવાય। તો વૃદ્ધનું ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ શું બને? યુવાન અથવા જુવાન। તો આ જે છોકરો છે એ જુવાન છે, તો વિરોધી શબ્દ બન્યો વૃદ્ધ, જુવાન। ત્યારબાદ નીચે ચિત્ર જુઓ। આજે એક ઝાડ છે અને સૂર્ય ઉગે છે, એટલે કે સવારનું ચિત્ર છે। સવારનું ચિત્ર છે, સવારનું આપણે ઓપોઝિટ થાય સાંજ। જો અહીં આપણને સાંજ થઈ ગઈ છે, બરાબર, તો સવાર સાંજ અથવા તો આપણે દિવસ, સૂર્ય ઉગી ગયો છે તો આપણે દિવસ પણ કહી શકીએ, દિવસ અને રાત। આ રીતે આપણે ચિત્ર દ્વારા વિરોધી શબ્દ જોઈશું। આગળ બીજું જોઈએ આપણે ચિત્ર। આગળનું ચિત્ર છે, તમે જુઓ આ જે બિલાડીનું ચિત્ર દેખાય છે, તો આ જે બિલાડી છે એ બિલાડી ટેબલની ઉપર બેઠી છે। ક્યાં છે? ટેબલની ઉપર છે, આ ઉપર બેઠી છે। ને બીજી બિલાડી છે એ ટેબલની નીચે બેઠી છે। તો વિરોધી શબ્દ કયા બન્યા? ઉપર નીચે, ઉપર નીચે। આપણે આ બિલાડીનું ચિત્ર છે ટેબલ આપ્યા છે, એક ચિત્રમાં બિલાડી ટેબલની ઉપર બેઠી છે, બીજા ચિત્રમાં ટેબલની નીચે બેઠી છે, એટલે ઉપર નીચે એ વિરોધી શબ્દ બન્યો। ત્યારબાદ આગળ ચિત્ર જોઈએ। આ ચિત્રમાં તમે જોઈ શકો છો આ જે છોકરી છે એ છોકરી શું કરે છે? હસે છે। તો હસવુંનું વિરોધી શું બની જાય? રડવું। જો છોકરો રડે છે તો હસવું, રડવું। આગળ આ ચિત્ર તમે જુઓ, છોકરી છે, આ બે છોકરીનું ચિત્ર છે, બરાબર। હવે જુઓ આ પહેલી જે આ છોકરી છે એ દાદર ચડી રહી છે, બરાબર, એટલે ચડવું। ચડવુંનું વિરોધી શબ્દ થશે ઉતરવું। આ છોકરી દાદર ઉતરી રહી છે એટલે ચડવું, ઉતરવું। આગળ ચિત્રમાં આ જે હાથીનું ચિત્ર છે, એટલે હાથી એ મોટું પ્રાણી છે, તો મોટું શબ્દ આપણો વિરોધી શબ્દ બન્યો મોટું। મોટુંનું શું બની જાય? વિરોધી નાનું। તો આ ઉંદરનું ચિત્ર છે એ નાનું ચિત્ર છે, એની સામે હાથીનું ચિત્ર મોટું છે, તો નાનું મોટું અથવા મોટું નાનું। આગળ જોઈએ, આગળ આપણને ચિત્ર આવે છે। આ ચિત્ર જુઓ, આ માણસનું ચિત્ર છે, આ માણસ છે જાડો, અને જાડાની સામે વિરોધી આવે પાતળું। તો જુઓ આ જાડો માણસ છે, એની સામે માણસ છે એ પાત્ર છે, એટલે જાડુ પાતળું, જાડુ પાતળું। ત્યારબાદ આગળ જોઈએ, આ જે ચિત્ર તમે જોઈ શકો છો, આ ચિત્રમાં જુઓ આ જે બે પાત્ર છે એટલે બે વાસણ છે, તો આ જે છે એ અધૂરું છે એટલે કે ખાલી છે।
ગ્લાસમાં જો કંઈક પ્રવાહી ભર્યું છે પણ આખું નથી ભર્યું, બરાબર, એટલે ખાલી છે, આ આખું ભરાઈ ગયું છે એટલે ખાલીનું ભરેલું, બરાબર, ખાલીનું ભરેલું, આ ખાલી છે, આ ભરેલું છે, અથવા તો અધૂરુંનું આખું અથવા પૂરું. આગળ જોઈએ, આ જે ચિત્ર તમે જુઓ છો, આ ચિત્રમાં છે આ છોકરો જુઓ રમી રહ્યો છે એટલે કે સ્વસ્થ છે, બરાબર, સ્વસ્થ છે, રમી રહ્યો છે, સ્વસ્થ, સ્વસ્થનું વિરોધી માંડું, માંડું એટલે આ છોકરો સૂતો છે, જુઓ બેડ પર, પણ શેના માટે સૂતો છે, એ બીમાર થઈ ગયો છે એટલે સ્વસ્થનું માંડું. આ તમે ચિત્ર જુઓ, આ સૌથી પહેલા ચિત્ર આપ્યું છે રાજા, રાજાની સામે રંક અથવા તો આ પૈસાદાર અને ગરીબ, રાજાનું વિરોધી શબ્દ રંક થાય, પૈસાદાર ગણો તો પૈસાદારનું વિરોધી ગરીબ થાય. આગળ ચિત્ર, આ જે ચિત્ર છે એ કપમાં જુઓ વરાળ નીકળે છે એટલે કે ગરમ છે, અંદર કંઈ પ્રવાહી છે એ ગરમ છે, તો ગરમનું વિરોધી ઠંડુ, ગરમ ઠંડુ. આગળ આ જુઓ ચિત્ર, સૌથી પહેલાં આપણે એરો કરીએ એ ચિત્ર છે ઘરની અંદર વ્યક્તિ બેઠો છે, માણસ ઘરની અંદર બેઠો છે. બીજા ચિત્રમાં જુઓ બહાર એટલે અંદર, બહાર, અંદર, બહાર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે જોયું એ બધું આપણે વિરોધી શબ્દ જોયા, પણ કેવી રીતે, ચિત્ર દ્વારા, જેથી તમને જલ્દીથી સમજ પડી જાય, બરાબર. તો આવા જ આપણે ચિત્ર દ્વારા આપણે વિરોધી શબ્દ આપણી ટેક્સ્ટબુકમાં છે એ પણ જોઈશું, પણ તમે આ વિડીયોમાં જરૂરથી જોશો જેથી તમને જલ્દીથી ખ્યાલ આવી જશે, બરાબર. ચાલો તો આવજો, થેન્ક યુ, બાય બાય.